બનાસકાંઠામાં મિલ્ક બાદ સિલ્કમાં અગ્રેસિવ બનાવવાની પહેલ કરવામાં આવી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે ગુજરાતમાં ઈડી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજના અને ગુજરાત ઈડી શેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો. ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીઓએ ખેડૂતોને ઈડી રેશમની ખેતી સાથે સાંકળવા પણ આહવાન કરાયું હતું. જ્યારે બાંગ્લાદેશના ઘટનાક્રમથી ગુજરાતના સુરતના કાપડના વેપારીઓને અસર પડી છે તે મામલે કહ્યું હતું કે વડાપ્રધાન તમામની ચિંતા કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂત પુત્રો કે જે ધરતી ખેડીને ધાન પેદા કરે છે તેવા ધરતીપુત્રોની આવક બમણી કરવા સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે અને તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ યોજના અને પ્રોજેક્ટો તૈયાર કરાયા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા કે જે એરંડાની મોટા પ્રમાણમાં ખેતી થાય છે તેવા વિસ્તારોમાં એરંડાની ખેતી કરતા ખેડૂતો માત્ર એરંડાના પાકમાંથી જ નહીં પરંતુ એરંડાના પાનમાંથી પણ ઈરી રેશમ ઉત્પાદન કરી વધુ આવક મેળવતા થાય તે હેતુસર ઈરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજના અને ઈરી શેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયો છે. ત્યારે આજે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકારના કાપડ મંત્રી ગિરિરાજસિંહે ખેડૂતોની ઉપસ્થિતિમાં ઈરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજના અને ઈરી શેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓના ખેડૂતો કે જે એરંડાની ખેતી કરી માત્ર એરંડાના પાકમાંથી જ ઉપજ મેળવતા હતા પરંતુ સરકારની હવે આ યોજના થકી ખેડૂતો એરંડાના પાનમાંથી ઓન રેશમ ઊભું કરી તેમાંથી ઉપજ મેળવતા થશે. જો કે બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી પરિસ્થિતિને લઈને ગુજરાતના સુરતના વેપારીઓના કાપડનો માલ અને કરોડો રૂપિયા બાંગ્લાદેશમાં ફસાઈ ગયા છે, જેને લઈને કાપડ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન બાંગ્લાદેશની તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે. जिसे कपड़ा मंत्रालय कहते हैं, आज इसमें हम कपास उगाते हैं, ऊल उगाते हैं, ऊल भी पैदा करते, कपास भी पैदा करते और साथ में साथ रेशम पैदा करते. रेशम, कुछ रेशम तो केवल नॉर्थ ईस्ट में होते जिसे मूंगा कहते, लेकिन पूरे देश का 70% अरंडी गुजरात में होता, लेकिन ये अरंडी पश्चिम से लेके उत्तर, पूरब से पश्चिम, पूरे देश में अरंडी की खेती हो सकती है, हो रही थी पहले. आज गुजरात में सिल्क बोर्ड और कल्याण फाउंडेशन और वाइस चांसलर यूनिवर्सिटी के तीनों मिलकर के एक प्रोजेक्ट पर, पहले इन्होंने पैदा किया, यहाँ का कुकुन दी बेस्ट कुकुन आया है. अब लगता है कि आने वाले दिन में हम अभी दुनिया के दूसरे नंबर पर रेशम में हैं, आने वाले दिन में दुनिया का एक नंबर बनेंगे और गुजरात रेशम की नगरी पालमपुर बनेगी.